નમસ્કાર મિત્રો, હું છું ચાર્મી રાજવીર અને આપ જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 45મી એન્યુઅલ જનરલ મિટિંગમાં 5G લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5G ની શરૂઆત મેટ્રો સિટીમાં દિવાળી સુધીમાં થશે અને 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 5G સર્વિસ મળવા લાગશે. નોઈડાની એમરાલ્ડ કોર્ટ સોસાયટીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ સોસાયટી રવિવાર બપોરે 2:30 વાગ્યે તોડી પડાયેલા ટ્વિન ટાવરથી માત્ર 9 મીટર દૂર છે. આ ટાવર તોડવાની તારીખ નક્કી થયા બાદ અહીંના લોકોમાં ડર હતો. લોકો જ્યારે ડિમોલેશન દરમિયાન ધૂળની ડમરીઓમાં પોતાના ઘર શોધી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ હારી જાય તો તે ખતમ નથી થતી, પરંતુ જ્યારે હાર માની લે ત્યારે ખતમ થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ જે વ્યવસાય, સામાજિક કાર્ય કે રાજકારણમાં છે, તેમના માટે માનવીય સંબંધ સૌથી મોટી તાકાત છે. એશિયા કપ 2022માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે હતી. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાનું ઘણું સારું રમ્યો હતો અને તેણે કારણે ટીમ જીતી ગઈ હતી. ભારતની આ જીતને ઉજવણી પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિફ મોદીએ અલગ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. લગભગ 10 મહિના પહેલા 24 ઓક્ટોબર 2021ના રોજ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પ્રથમવાર હારી હતી. ભારતે રવિવારે આ હારનો હિસાબ સરભર કરી દીધો હતો અને ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે 5 વિકેટે જીત મેળવી હતી અને એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 9મી જીત હતી. જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી અને તે દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું, જેથી અફરાતફરી મચી ગઈ હતી. મિટિંગમાં માઇક ચાલુ થતા બળદ ભડક્યા હતા અને જેને કારણે બળદ મિટિંગમાં ઘૂસી આવ્યા હતા. આ બળદગાડામાં 6 થી 7 લોકો બેઠા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ પહેલા ભાજપના ધારાસભ્યોએ પાણી અને ભ્રષ્ટાચાર પર ચર્ચાની માંગ કરી હતી. ત્યાર બાદ તમામ ધારાસભ્યોને આખા દિવસ માટે ગૃહમાંથી માર્શલ આઉટ એટલે કે ગૃહમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. ફિલિપાઈન્સમાં દક્ષિણ મનીલાના એક બંદર તરફ જતા જહાજમાં આગ લાગી હતી. આ સમાચાર મળતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો જીવ બચાવવા માટે દરિયામાં પણ કૂદી પડ્યા હતા. ઘટના સમયે જહાજમાં 87 મુસાફરો સવાર હતા. બર્મિંગહામમાં રમાયેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર પૂજા સિંહાગના પતિ અજય નંદલનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. મોતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ નશાના ઓવરડોઝને આશંકા વ્યક્ત કરાઈ રહી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરમાં રવિવારે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેની સામે 12ને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 108 થઈ છે, તેમજ કુલ કેસનો આંક 65,370 થયો છે. જો કે શનિવારે નોંધાયેલા 14 કેસ સામે રવિવાર એક દિવસમાં જ 3 ગણા કેસ ઘટ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ બની આઝાદે પીએમ મોદીના વખાણ કર્યા છે અને તેણે કહ્યું કે હું તેમને ખૂબ જ કઠોર માણસ માનતો હતો, પરંતુ તેનામાં માણસાઈ છે. હું વિચારતો હતો કે જો તેમની પત્ની નથી, બાળકો નથી, તો તેમનામાં કોઈ કદર જ નહીં હોય, પરંતુ એવું નથી. રવિવારે નોઈડામાં ભ્રષ્ટાચારના ટ્વિન ટાવર તોડી પાડવામાં આવ્યા હતા. આ પછી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 26 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ અધિકારીઓની યાદી પણ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવી છે. બેતિયાના લોરિયાથી ભાજપના નેતા વિનય બિહારીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં વિનય બિહારી હાથી પર ચડીને ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. તેમની પાછળ હાથી પર તેમનો એક બોડીગાર્ડ પણ બેઠો છે, જે વિધાયકને રાઇફલ આપતો જોવા મળી રહ્યો છે અને આ વિડીયોમાં વિધાયક એક રાઉન્ડ ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. ભોપાલના એક વીજળી સબસ્ટેશનમાં લાગેલા મીટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. મશીનમાં બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં મશીનમાંથી નીકળેલા ગરમ તેલને કારણે જુનિયર એન્જિનિયર ગંભીર રીતે દાઝ્યા અને તેમનો આખો ચહેરો અને છાતી આગમાં બળી ગયા હતા.
ફેશન ડિઝાઇનર સીના સજદેહ તથા બોલિવૂડ એક્ટર ડિરેક્ટર સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ અલગ થવાનું નક્કી કર્યું છે અને બંને અલગ અલગ એપાર્ટમેન્ટમાં રહે છે. બંનેને બે દીકરાઓ નિર્વાણ અને યોહાન છે. એક ઇન્ટરવ્યુમાં સીમાએ ડિવોર્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને હવે કોઈ વાતથી ફરક પડતો નથી. અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ રામ સેતુ સુબ્રમણ્યમ સ્વામીના ટાર્ગેટ પર છે. સ્વામીએ અક્ષય કુમારને લીગલ નોટિસ ફટકારી છે અને સ્વામીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું હતું કે મુંબઈના સિનેમાને ખોટી રીતે બતાવવાની આદત છે. સ્વામીનો આક્ષેપ છે કે અક્ષયની ફિલ્મ રામ સેતુમાં ખોટા તથ્યો બતાવવામાં આવ્યા છે. ટીવી કપલ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ચાહકોમાં ઘણા લોકપ્રિય છે અને બંને એકબીજાના પ્રેમમાં છે. બંનેએ ઘણીવાર જાહેરમાં એકબીજાનો પ્રેમ સ્વીકાર કર્યો છે અને હાલમાં જ બંનેનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં બંને લિપલોક કરતા જોવા મળી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ સંગઠન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અગાઉ 9,500થી વધુ લોકોને સંગઠનમાં જોડવામાં આવ્યા હતા. આજે સંગઠનના વધુ હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે અને 2,100 જેટલા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભુજમાં કચ્છમાં 2002ના ભૂકંપના સ્મારક સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એક તબક્કે ગુજરાતને બદનામ કરવા માટે તથા રાજ્યમાં રોકાણને અટરાવવા માટેના કાવતરા થયા હતા, છતાં પણ ગુજરાતે વિકાસનો નવો માર્ગ કંડારી બતાવ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ધીમે ધીમે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. આજે એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. એસજી હાઈવે, મણિનગર, વટવા, સરસપુર સહિતના શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તારીખ 22-28 દરમિયાન મેલેરિયાના 2 અને ડેન્ગ્યુના 4 કેસ આવ્યા છે. વર્ષમાં અનુક્રમે આ કેસનો સત્તાવાર આંકડો 18 અને 52 થયો છે. એક સપ્તાહમાં શરદી ઉધરસના 306, સામાન્ય તાવના 78 અને ઝાડા ઉલટીના 115 દર્દીઓની નોંધ થઈ છે. વલસાડની પ્રખ્યાત સિંગર પાર નદી પાસે અવારો જગ્યાએથી કારમાં લાશ મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગાયિકા વૈશાલી બાલસરાયને ગળેટૂપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી. માળિયાના મોટા દહીસરા ગામના રહેવાસીઓ એસઆરપી જવાને પોતાની સર્વિસ રિવોલ્વર વડે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવ મામલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ઊંટબેટ શામપર ગામની સીમમાં દીકરીના પ્રેમ સંબંધમાં મદદ કરતો હોવાની શંકાનો વહેમ રાખીને 2 ઈસમોએ યુવાનને માર મારતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની એઇમ્સમાં 10 ઓગસ્ટથી એડમિટ છે. રાજુની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. રાજુ હજી પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને હવે ઓક્સિજનની માત્ર 40% છે. રાજુ 60% ઓક્સિજન જાતે લે છે. જોકે હજી પણ રાજુને ભાન આવ્યું નથી. આ માહિતી રાજુના પરિવારે આપી હતી. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે સમાચાર ફટાફટમાં. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી શકો છો, નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. બાકીની નવી અપડેટ્સ માટે આપ જોતા રહો ચાંદની ન્યૂઝ.